નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત છે તેમાં પ્રકરણ 12 છે બીજગણિતીય પદાવલિ, તેમાં આપણે પ્રશ્ન 11 છે તે આપણે પહોંચેલા હતા. તો એમાં પ્રશ્ન 11માં આપણે શું કહેલું છે, જો એક્સ બરાબર -2 હોય તો નીચેનાની કિંમત છે તમારે શોધવાની છે. તો હવે શું કહે છે, એમાં પહેલો દાખલો જો તમને કહેલો છે. તો પહેલા દાખલામાં શું કહે છે કે 3x² + 5x, આ રીતના તમને કીધું છે, એટલે કે x - 2 છે એ મૂકવાના છે. એટલે x - 2 મૂકીએ તો પહેલાં તો સૌ પ્રથમ તો પદ મૂકવાનું કે 3x² + 5x. હવે અહીંયા તમારે શું કરવાનું છે કે xની બદલે -2 છે એ મૂકવાના છે. તો 3 લીધા, હવે x² છે તેને બદલે આપણે શું લેશું, -2² + 5 રાખવાના અને x = આવશે -2. આ રીતના કરવાનું. હવે 3 ના 3, 2 નો વર્ગ શું થશે, 4 થશે, એટલે અહીંયા 4 લખીશું, 5 × 2 = 10, એટલે અહીંયા લખીશું 10 + 10 આવશે, 3 + 4 શું થાય, 12, એટલે 12 - 10. હવે 12 માંથી 10 જશે તો કેટલા રહીએ, 2, એટલે અહીં તમારે જવાબમાં આવશે 2. ત્યારબાદ હવે પ્રશ્ન 2 જોઈએ, એમાં શું કહે છે જો, તો x³ - 2x + 1, આ રીતના કીધું છે. x³ એટલે કે x = આપણે શું મૂકવાનું છે, 2, એટલે -2 મૂકવાના છે. તો -2 નો ઘન, પછી -2, એક્સની જગ્યાએ -2 લખશું, 1 લખવાનું. હવે 2 નો ઘન એટલે શું થાય, 2 નો 3 વાર ગુણાકાર કરવાનો, 2 × 2 × 2, એટલે કે 2 × 2 = 4 અને 4 × 2 = 8, અને -2 × -2 એટલે -4. ત્યારબાદ 1 ના 1 રહેશે, 8 માંથી 4 જાય તો 4 અને 1 ના 1, મોટા પદની નિશાની એટલે -ની આવશે, અને 4 માંથી 1 બાદ કરવાના એટલે માટે જવાબમાં આવશે -3. ત્યારબાદ હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો એમાં શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો, કે x² + 3x + 1, આ રીતના પદ આપ્યું છે. તો સૌ પ્રથમ એને પદ તમારે લખી નાખવાનું નીચે, x² + 3x + 1, એક્સની બદલે હવે તમારે શું મૂકવાનું છે, -2, એટલે -2 નો વર્ગ થાય, 3, એક્સની જગ્યાએ -2 મૂકશું અહીંયા, 1, હવે -2 નો વર્ગ થશે 4, 3 × 2 = 6 અને 1 ના 1, એટલે હવે 4 + 6 + 1, હવે +વાળું છે ભેગું કરશું, એટલે +વાળા અહીંયા 4 અને 1 આપેલા છે, તો 4 અને 1 નો સરવાળો કરે એટલે 5, 5 - 6 કરવાના, એટલે 5 માંથી 6 જશે તો થશે -1. તો આ રીતના તમારો ત્રીજા દાખલાનો જવાબ થશે -1. ત્યારબાદ હવે ચોથો દાખલો જોઈએ તો તેમાં શું કહ્યું છે, કે 3x² - 5x, 3x² - 5x કહ્યું છે. હવે 3 ના 3, x એટલે -2 નો વર્ગ, -5 અને x એટલે -2. હવે 3, 2 નો વર્ગ શું થાય, 4 થશે, એટલે -4 થયું, -5 કૌંસમાં -2, 3 + 4 = 12 અને 5 × 2 = 10 થાય. આ રીતના એટલે કે 12 + 10, ઓછે ઓછે વધતા થશે, એટલે 12 ને 10 = 22, એટલે જવાબમાં શું આવશે અહીંયા, 22. તો આ હતો ચોથો દાખલો તમારો જેમાં જવાબ આવશે 22. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ તો તેમાં શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો, ઓમાં આપણે x = -2 મૂકવાના હતા, તો આમાં તમારે 2 મૂકવાનું છે, x અને y બંનેની કિંમત મૂકવાની છે. ઓમાં ખાલી x ની જ મૂકવાની હતી, હવે x અને y ની બંનેની મૂકવાની છે. તો x = 1 અને y = -1 હોય તો નીચેનાની કિંમત છે શોધવાની છે. એટલે હવે તમારે x = 1 અને y = -1 છે એ લેવાનું છે. તો હવે પહેલો દાખલો અહીંયા શું કહ્યો છે તમને,
કે એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય વર્ગ. આ રીતના કહ્યું છે તો એને પદ તમારે પહેલાં મૂકવાનું, એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય વર્ગ. હવે એક્સ બરાબર એક મૂકવાનું છે એટલે માટે અહીંયા મૂકશું એક, એટલે એકનો વર્ગ વત્તા એક્સ એટલે પાછા એક, વાય એટલે માઇનસ એક કીધું છે એટલે માઇનસ એક લખશું અહીંયા, વત્તા વાય વર્ગ એટલે માઇનસ એકનો વર્ગ. હવે એકનો વર્ગ એક, એક ગુણ્યા એક એટલે એક થશે, માઇનસ એકનો વર્ગ એક થાય. હવે એકને પ્લસ પ્લસ વાળું ભેગું કરીએ તો એકને એક બે, અને બેમાંથી આ માઇનસ એક છે એ બાદ કરવાના એટલે બે માઇનસ એક, એટલે બેમાંથી એક તમે કાઢશો એટલે જવાબમાં આવશે એક. તો આ હતો તમારો પહેલો દાખલો જેનો જવાબ મળ્યો છે આપણે એક. ત્યારબાદ હવે બીજો દાખલો જોઈએ તો તેમાં શું કહે છે, જો કે એક્સ ઘન માઇનસ એક્સ વાય માઇનસ વાય ઘન. હવે સૌ પ્રથમ રકમમાં એ જ મૂકવાનું પહેલાં, એક્સ ઘન માઇનસ એક્સ વાય માઇનસ વાય ઘન. હવે એક્સનું શું આપણે મૂકશું, એક મૂકશું એટલે એકનો ઘન, વાય એટલે માઇનસ એક, એટલે અહીંયા એક્સ વાય છે એટલે એક્સના એક વાયના માઇનસ એક, અને માઇનસ વાય ઘન છે એટલે કે માઇનસ એકનો ઘન થશે વાય એટલે. હવે એકનો ઘન એક જ થાય, અહીંયા એક એકા એક થશે અને એકનો ઘન એક જ થાય એટલે એક માઇનસ એક માઇનસ એક. હવે માઇનસ ઓછે ઓછે વત્તા થઈ જાય એટલે એક વત્તા એક વત્તા એક થશે. હવે આ ત્રણનો સરવાળો કરો એટલે જવાબમાં મળે તમને ત્રણ, એક વત્તા એક વત્તા એક એટલે જવાબમાં આવશે ત્રણ. તો અહીં બીજા દાખલાનો તમને જવાબ મળેલો છે ત્રણ. ત્યારબાદ હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો તેમાં શું કહે છે, જો ટુ એક્સ વર્ગ માઇનસ થ્રી એક્સ વત્તા વાય વર્ગ. હવે ટુ એક્સ વર્ગ, અહીંયા વર્ગ આવશે, ટુ એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા વાય વર્ગ એટલે ટુ એક્સનો વર્ગ કરવાનો, એટલે એક્સ એટલે એક કીધું છે, ટુ કાઉન્સમાં એકનો વર્ગ માઇનસ ત્રણ, એક્સ એટલે એક અને વાય વર્ગ એટલે માઇનસ એકનો વર્ગ. હવે એકનો વર્ગ અહીંયા એક જ થાય, ત્રણ ગુણ્યા એક એટલે એક જ રહીએ અને માઇનસ એકનો વર્ગ એટલે એક જ થશે. હવે ગુણાકાર કરીએ તો બે એકા બે, ત્રણ એકા ત્રણ અને અહીંયા એકના એક, આ રીતના થાય એટલે બે માઇનસ ત્રણ માઇનસ એક. હવે બે પ્લસ પ્લસ આ જોઈન્ટ સરવારો કરવાનો એટલે બે વત્તા એક માઇનસ ત્રણ, આમ થાય બે વત્તા એક એટલે ત્રણ અને ત્રણમાંથી ત્રણ જાય એટલે શૂન્ય, એટલે ત્રીજા દાખલામાં જવાબમાં આવશે શૂન્ય. હવે ત્યાર પછી તમને પ્રશ્ન નંબર તેર આપેલો છે તેમાં શું કહે છે, જો વિદ્યાર્થી મિત્રો એમાં તમારે સરવારો કરવાનો છે, પ્રશ્ન નંબર તેર છે એમાં તમારે સરવારો કરવાનો છે. તો સરવારામાં શું કહે છે કે પાંચ એક્સ વત્તા આઠ અને ત્રણ એક્સ વત્તા બે, આ બંને પદ છે એનો સરવારો કરવાનો છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો અને શબ્દ આપે ત્યારે સરવારો કરવાનો યાદ રાખવાનો, અને માંથી શબ્દ આવશે ને ત્યારે બાદબાકી કરવાની થશે તમારે. અમુક વાર દાખલામાં ચોખવટથી કહેતા નથી કે સરવારો કરો, પણ અને શબ્દ આવે પહેલો હોય છે તો અને કહે ત્યારે તમારે સરવારો કરવાનો, અને માંથી શબ્દ જ્યારે લખેલો આવશે ત્યારે તમારે બાદબાકી કરવાની રહેશે. તો અહીં તમને પ્રશ્ન પહેલો એટલે કે દાખલા નંબર એક આપેલું છે કે પાંચ એક્સ વત્તા આઠ અને ત્રણ એક્સ વત્તા બે, આનો સરવારો કરવાનો છે. તો સૌ પ્રથમ તો તમારે શું કરવાનું, એ પદ લખી નાખવાનું કે પાંચ એક્સ વત્તા આઠ, પછી અને છે એટલે સરવારાની નિશાની આવે અને ત્રણ એક્સ વત્તા બે. હવે ત્યારબાદ શું કરવાનું, જો વિદ્યાર્થી મિત્રો એક્સ એક્સ પદવાળું સર કોમન એટલે કે સમાન પદવાળા હોય એને ભેગા કરવાના એ રીતના, અને એક સિંગલ પદ હોય એને પણ અલગ કરવાના. તો અહીંયા પાંચ એક્સ એટલે એક્સ વાળું બીજું પદ, અહીંયા ત્રણ એક્સ આપેલું છે એટલે પાંચ એક્સ વત્તા ત્રણ એક્સ, એ બંને સમાન પદવાર સમાન જોઈન્ટ કરવાનું, એનો સરવારો કરવાનો, અને અહીંયા આઠ અને બે, તો અહીંયા આઠ અને બેનો સરવારો કરવાનો. પાંચ એક્સ વત્તા ત્રણ એક્સ એટલે આઠ એક્સ થાય, અને આઠ વત્તા બે એટલે દસ, તો અહીંયા જવાબમાં શું મળે, આઠ એક્સ વત્તા દસ. તો જવાબમાં તમને આઠ એક્સ વત્તા દસ મળશે.
ત્યારબાદ હવે બીજો પ્રશ્ન જોઈએ, તેમાં શું કહે છે કે છ એક્સ માઇનસ ચાર અને ચાર એક્સ વત્તા સાત આમનો સરવાળો કરવાનો છે. એટલે છ એક્સ માઇનસ ચાર વત્તા ચાર એક્સ વત્તા સાત. હવે શું કરવાનું, એની જેમ જ એક્સ એક્સ વાળું પદ ભેગું કરવાનું, તો છ એક્સ અને ચાર એક્સ આ બંનેનો શું કરવાનો, સરવાળો કરવાનો. વત્તા સાત અને ચાર વધ્યા તો સાત માઇનસ ચાર આ રીતના થશે. એટલે છ એક્સ અને ચાર એક્સ એટલે દસ એક્સ, છમાં ચાર નાખીએ એટલે દસ, અને સાતમાંથી ચાર આપણે બાદ કરીએ એટલે જવાબમાં મળે ત્રણ. તો અહીંયા પદ તમને શું મળ્યું, તો કે દસ એક્સ વત્તા ત્રણ. ત્યારબાદ હવે ત્રીજો દાખલો તમને શું કહે છે જોવું, કે નવ એક્સ વર્ગ માઇનસ એક અને પાંચ માઇનસ ચાર એક્સ વર્ગ. હવે નવ એક્સ વર્ગ માઇનસ એક અને કીધું એટલે વત્તા પાંચ માઇનસ ચાર એક્સ વર્ગ આમ થયું. હવે એક્સ એક્સ વર્ગવાળું છે એને ભેગો કરવાનો, નવ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ વર્ગ થશે વત્તા પાંચ માઇનસ એક્સ એક આ રીતના થાય. હવે નવમાંથી ચાર આપણે બાદ કરવાના, એટલે નવમાંથી ચાર બાદ કરો એટલે પાંચ મળે, પાંચ એક્સ વર્ગ, અને પાંચમાંથી એક બાદ કરો એટલે ચાર, એટલે કે પાંચ એક્સ વર્ગ વત્તા ચાર. જવાબમાં શું મળશે, પાંચ એક્સ વર્ગ વત્તા ચાર. ત્યારબાદ હવે પ્રશ્ન ચૌદ તમને કહ્યો છે કે સરવાળા કરો. આ ત્રણ પદવાળા છે, ઓલા બે પદવાળા હતા, હવે ત્રણ પદવાળા છે, તો જોઈએ એમાં શું કહે છે. તો પહેલો દાખલો તમને કહેવામાં આવેલો છે, પહેલો દાખલામાં તમને રકમ શું કીધી છે જોઉં, ત્રણ એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ પ્લસ ચાર અને ટુ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ માઇનસ પાંચ આ રીતના છે. હવે શું કહે છે, ત્રણ એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ વત્તા ચાર વત્તા ટુ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ માઇનસ પાંચ. ઓની જેમ જ હવે એક્સ એક્સ પદ એક્સવાળું પદ છે એને ભેગું કરવાનું, એટલે ત્રણ એક્સ એક્સવાળું એટલે ત્રણ એક્સ વર્ગ ટુ એક્સ, અને હજી અહીંયા આપણે આપેલું છે કે થ્રી એક્સ, પહેલાં એક્સ વર્ગવાળું ભેગું કરવાનું એટલે થ્રી એક્સ વર્ગ અને ટુ એક્સ વર્ગ વર્ગ વર્ગવાળું થયું. ત્યારબાદ હવે ખાલી એક્સવાળું જોઈએ આપણે, તો એમાં શું કહે છે કે જો ખાલી એક્સવાળું છે એમાં થ્રી એક્સ અને ટુ એક્સ એ ભેગા કર્યા, હવે એકલું કયું વધ્યું, તો કે ચાર અને પાંચ છે વધ્યું, એટલે ચાર વત્તા ચાર માઇનસ પાંચ. હવે જોઈએ તો શું કહે, જો આખું પદ તમે જોશો તો શું કહે છે, જો થ્રી એક્સ વર્ગ વત્તા ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ એક્સ વત્તા ચાર માઇનસ પાંચ આ રીતના છે. હવે તો હવે ત્રણ એક્સ વર્ગ વત્તા ટુ એક્સ વર્ગ એટલે કેટલા થાય, પાંચ એક્સ વર્ગ થાય, પાંચ એક્સ વર્ગ, ત્રણ એક્સ વર્ગ વત્તા ટુ એક્સ વર્ગ એટલે પાંચ એક્સ વર્ગ થયું. હવે થ્રી એક્સ વત્તા ટુ એક્સ એટલે એ બેની બાદબાકી થશે, એટલે અહીંયા તમારે ત્રણ એક્સમાંથી બે એક્સ બાદ કરો એટલે અહીંયા આવશે એક્સ. ત્યારબાદ હવે ચાર માઇનસ પાંચ એટલે કેટલા થાય, એક થશે, એટલે અહીંયા આવશે તમારે એક, એટલે તમને આખું પદ મળશે પાંચ એક્સ વર્ગ વત્તા એક્સ માઇનસ એક. ત્યાર પછીનો બીજો દાખલો જોઈએ આપણે, ત્યારબાદ હવે બીજો દાખલામાં તમને શું કહે છે, છ એક્સ વાય માઇનસ એક્સ વર્ગ વત્તા ત્રણ વાય વર્ગ અને ચાર એક્સ વર્ગ માઇનસ ટુ વાય વર્ગ માઇનસ ચાર એક્સ વાય આ રીતના કહ્યું છે. હવે જો એમાં શું કહે છે, એક્સ વાય વાળું પદ છે આપણે ભેગું કરીએ, તો અહીં છ એક્સ વાય માઇનસ એક્સ વર્ગ લેશું ત્રણ વાય વર્ગ જે રકમમાં છે જ, અને એટલે સરવાળો થશે,
चार एक्स वर्ग माइनस टू वाई वर्ग माइनस चार एक्स वाई। आ रीतना आप ऊपर जो तो ए मुजब आ पहला पद में आप लखेलू। हवे एक्स वाई वालू भेगू करवानू, तो अहींथी छ एक्स वाई छे अने बीजू जो है तो चार एक्स वाई छे, एटले छ एक्स वाई माइनस चार एक्स वाई लखवानू। वत्ता हवे एक्स वर्ग वालू लेवानू, तो अहीं एक्स वर्ग छे अने अहीं चार एक्स वर्ग छे, तो आ बे भेगू थशे चार एक्स वर्ग माइनस एक्स वर्ग। वत्ता हवे वाई वर्ग रह्यू, एक्स वर्ग थयू वैच्यू शू वाई वर्ग वाले, तो त्रण वाई वर्ग अने टू वाई वर्ग, तो त्रण वाई वर्ग माइनस टू वाई वर्ग। छ एक्स वाई माइनस चार एक्स वाई एट छ माथी चार का जाए एटले बे, बे एक्स वाई, अने चार एक्स वर्ग माइनस एक्स वर्ग एट चार माथी एक काढ़ी एटले त्रण रिए एट त्रण एक्स वर्ग, अने त्रण वाई माथी टू वाई वर्ग बाद करी एटले खाली वाई वर्ग, एटले के एक वाई वर्ग वधे पर एक लखाय नहीं, माटे वाई वर्ग लखीशू। तो जवाब में शूँ मळ्युं लास्ट में तमने, तो टू एक्स वाई वत्ता त्रण एक्स वर्ग वत्ता वाई वर्ग। तो आ हतो तमारो दाखला नंबर 14 बीजो दाखलो। हवे त्यारबाद हवे जोईए तो तमने दाखला नंबर 15 तेमां शूँ कहेलू छे। पण दाखला नंबर 15 में तो एमां बाद बाकी छे तमारे करवानी छे। 15 दाखला में तो पहेलूँ तमने शूँ कीधुं छे, मैं तमने जो कीधुं तुं के ज्यारे अने शब्द आवे ने त्यारे सरवारो अने माथी आवे त्यारे बाद बाकी, तो जो आ दाखला में ए ज शब्दनो यूज करेलो छे। तो पहेलूँ छे 7x वर्ग माइनस 6x माथी 4x वर्ग वत्ता 5x। आ रीतना तमारे बाद बाकी करवानी छे। आगर जे 13 અને 14 दाखला में आप सरवारानो दाखलो करेल हतो एज रीतना आमां हवे बाद बाकी करवानी छे। तो शूँ कहे छे पहेलो दाखलो छे ते 7x वर्ग माइनस 6x माथी 4x वर्ग वत्ता 5x ए बाद करवाना छे। तो पहला आपणे रकम छे तेज आपणे लखीए, तो 7x वर्ग माइनस 6x पछी माथी एटले माइनस नी निशानी करवानी अने 4x वर्ग वत्ता 5x। हवे x वर्ग वाळो पद छे भेगू करीए एटले 7x वर्ग माइनस 4x वर्ग। हवे एक्स वालू आ बने करिया, हवे वही दूसू एले के 6x अने 5x, तो 6x वत्ता 5x। 7 माथी 4 बाद करवाना एटले 3x वर्ग वधे अने 6 माथी 5 बाद करवाना एटले 6 ने 5 11, एटले जवाब में शूँ आवशे 3x वर्ग माइनस 11x। त्यारबाद बीजो दाखलो छे ए घन वत्ता 9x माथी 7x माइनस 2a घन। आ रीतना तमने दाखलो आपेलो छे। हवे एमां पण एम ज ए घन वत्ता 9x माइनस 7x माइनस 2a आम थशे। हवे ए घन अने आपणे ए घन वत्ता 9x ए घन वत्ता 9x माइनस 7x माइनस 2a घन। आ रीतना छे। हवे घनवाळू पद भेगू करी ए घन वत्ता 2a घन वैध्यू शू 9x अने 7x वैध्यू, तो 9x माइनस 7x। हवे ए घन अने 2a घननो सरवारो करवानो એટલે 3a ઘન થાય 2a ઘન વત્તા 3a ઘન, એ ઘન વત્તા 2a ઘન એટલે 3a ઘન, અને 9માંથી 7 બાદ કરીએ એટલે 2x પર પ્લસ આવશે, કેવા આવશે પ્લસ આવશે, ઓછે ઓછે વત્તા થાય એટલે જવાબમાં તમને મળશે 3a ઘન વત્તા 2x। ત્યારબાદ ત્રીજો દાખલો શું કહે છે કે 3x વર્ગ વત્તા 5x વત્તા 2માંથી 6x છે વત્તા 4 એ તમારે બાદ કરવાના છે। અહીં તમને 6x વત્તા 4 છે અહીંયા આવેલ નથી પણ અહીંયા 4 છે, તો અહીંયા 4 લખી નાખવાનું એટલે 3x વર્ગ વત્તા 5x વત્તા 2માંથી 6x વત્તા 4 છે તમારે બાદ કરવાના છે। તો સૌ પ્રથમ શું પદ લખવાનું 3x વર્ગ વત્તા 5x વત્તા 2 માંથી એટલે માઇનસ કરવાના અને 6x વત્તા 4। હવે ઓની જેમ જ પહેલાં એક્સ વર્ગ લખશું, 3x વર્ગ, બીજું કોઈ એક્સ વર્ગવાળું પદ છે નહીં એટલે આ એક જ લખશું,
હવે ત્યારબાદ એક્સ વાળું ખાલી જોઈએ તો પાંચ એક્સ અને છ એક્સ એ રીતના આપેલા છે એટલે પાંચ એક્સ માઇનસ છ એક્સ એ રીતના થશે. હવે એકલું પદ જોઉં તો બે અને ચાર આ આપેલા છે તો બે માઇનસ ચાર આ રીતના થશે. ત્રણ એક્સ વર્ગ તો એમને જ રહેશે. પાંચમાંથી છ કાઢીએ એટલે માઇનસ એક રહીએ અને બેમાંથી ચાર કાઢીએ એટલે માઇનસ બે રહીએ. તો જવાબમાં શું આવે? ત્રણ એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ બે. આ રીતના તમારે દાખલો છે કરવાનો છે. તો અહીંયા આ હતા તમારા બાદબાકીના દાખલા. તો આ વિડીયોમાં આપણે કયા કયા જોયા? તો કે દાખલા નંબર અગિયાર જોયું, બાર જોયો, દાખલા નંબર આપણે અગિયાર બાર તેર ચૌદ આમ જોયા, અને પંદરમો દાખલો છે બાદબાકીનો તે પણ આપણે જોઈ લીધું. હવે દાખલા નંબર સોળ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.